નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે નરતંત્રની તમામ માહિતી પૂર્ણ કરેલ છે. હવે આજના ટોપિકમાં આપણે માદા પ્રજનનતંત્ર એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, નર પ્રજનનતંત્ર એ પુરુષના નિતંબ પ્રદેશમાં સ્થાપિત થયેલું હતું, તો એ પ્રમાણે માદા પ્રજનનતંત્ર પણ એ સ્ત્રીના નિતંબ પ્રદેશમાં સ્થાપિત થયેલું હોય છે. આજના લેક્ચરમાં મિત્રો, આપણે માદા પ્રજનનતંત્રમાં ખાલી કોનો સમાવેશ થાય છે એ અંગોના નામ જ ભણવાના છે, જેથી અને એનું આકૃતિમાં શું નિદર્શન છે એ ભણવાનું છે, કે જેથી તમને ખ્યાલ આવે કે માદા પ્રજનનતંત્ર કેટલું ડિટેલમાં છે. મિત્રો, અહીં માદા પ્રજનનતંત્રને પણ આપણે ચાર ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. એક છે એનું મુખ્ય અંગ, બીજું છે સહાયક અંગ, ત્રીજા નંબરે બાહ્ય જનન અંગો અને ચોથા નંબરે સહાયક ગ્રંથિ. તો સૌ પ્રથમ આપણે મુખ્ય અંગની વાત કરીએ તો માદા પ્રજનનતંત્રમાં મુખ્ય અંગ તરીકે અંડપિંડ હોય છે. જરા આપણે આકૃતિમાં પણ એ ક્યાં છે એનું નિદર્શન જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો મુખ્ય અંગ તરીકે આ અંડપિંડ છે. ડાબે અને જમણે એક જોડ અંડપિંડ આવેલી હોય છે. આ ઉપરાંત એના સહાયક અંગમાં અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને યોનિદ્વાર હોય છે. તો આકૃતિમાં એનું નિદર્શન ક્યાં છે એની જરા આપણે વાત કરી દઈએ. તો મિત્રો, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો આ જે ભાગ છે તે અંડવાહિની છે. ડાબી બાજુ પણ એક અંડવાહિની હોય છે અને જમણી બાજુ પણ એક અંડવાહિની હોય છે. અંડવાહિની પછી બીજો જે એનો સહાયક ભાગ છે તેને કહેવામાં આવે છે ગર્ભાશય. તો આ જે ઊંધો ત્રિકોણાકાર ભાગ છે તેને ગર્ભાશય કહે છે. ગર્ભાશય પછીનો જે ભાગ છે તેને ગ્રીવા કહે છે. તો મિત્રો, જોઈ શકો છો ગર્ભાશયની આગળનો આ જે સાંકડો ભાગ છે એ સાંકડા ભાગને આપણે ગ્રીવા તરીકે ઓળખીએ છીએ. ગ્રીવા પછી યોનિમાર્ગ હોય છે. તો વિદ્યાર્થીઓ, તમે જોઈ શકો છો કે આ છે યોનિમાર્ગ અને એના આગળના દ્વારને યોનિદ્વાર કહે છે. તો ચલો, અહીં આટલે સુધીના સહાયક અંગોનું નિદર્શન આપણે જોઈ લીધું. આ ઉપરાંત એમાં બાહ્ય જનન ગ્રંથિઓનો પણ સમાવેશ થાય છે, બાહ્ય જનન અંગોનો. તો બાહ્ય જનન અંગ તરીકે અહીંયા એક લાંબુ લિસ્ટ છે જેમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ અને ભગશિશ્ન આવેલું હોય છે. જરા એ અંગો ક્યાં છે એ અહીંયા આપણે જોઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ભગશિશ્નિકા છે, મુખ્ય ભગોષ્ઠ છે, ગૌણ ભગોષ્ઠ છે, તે આકૃતિમાં દર્શાવેલા છે. અને લાસ્ટમાં આપણે વાત કરીએ તો એમાં કેટલાક સહાયક ગ્રંથિ તરીકે પણ ભૂમિકા ભજવતી ગ્રંથિ હોય છે. તો સહાયક ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિ હોય છે, જેની સંખ્યા પણ એક જોડ છે. તો મિત્રો, આજનો જે આપણે આ પ્રશ્ન વિડીયોમાં ભણ્યા એ માત્ર અને માત્ર માદા પ્રજનનતંત્રના વિવિધ ભાગોની આકૃતિમાં નિદર્શનની વાત કરેલી છે. એની ડિટેલ વાત એ આગલા વિડીયોમાં આપણે ભણવાની છે. ધન્યવાદ.